સુરત જિલ્લામાં વધુ એક કેસ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કોરોનાના 25 કેસ નોંધાયા છે શહેરમાં. નિવૃત્ત જીવન ગાળતા અને કોરોનાની ઝપેટમાં આવી મંગળવારે મૃત પામેલા એહસાન ખાન, જેમની ઉંમર 55 વર્ષ હોય અને રાંધેની જે બિલ્ડિંગમાં રહેતા હતા તે બિલ્ડિંગના 68 વર્ષીય વોચમેનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાંધેર વિસ્તારમાં કોરોનાનો ખતરો ગંભીર રૂપ લઈ ચૂક્યું છે. કમ્યુનિટી સેમ્પલ ટેસ્ટમાં વોચમેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને કોરોનાના કોઈ લક્ષણ પણ ન હતા. સુરત જિલ્લામાં વધુ એક કેસ નોંધાતા આંકડો 25 પર પહોંચી ગયો છે, જે પૈકી 4ના મોત થતા જ્યારે 5 રિકવર થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ રાંધેર વિસ્તારમાં નોંધાયા છે, જેમાં 2ના મોત પણ થઈ ચૂક્યા છે. રાંધેર વિસ્તારને કલેક્ટર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. મનપાના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ એહસાન ખાન અને અન્યના રિપોર્ટ પોઝિટિવ આવતા રેન્ડમ સેમ્પલો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે પૈકી અલ અમીન બિલ્ડિંગના વોચમેન હસન ચાચા પટેલ ના સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું હતું. દેખીતા લક્ષણો વગર પણ કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતા હોવાથી વધુ સક્રિય આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત રોજ સાદાગરવાડમાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાના 3 દીકરા પૈકી ઘરના 6 સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ચોક બજાર ખાતે દુકાન ધરાવતા પુત્રને ત્યાં કામ કરતા 3 કારીગરોને પણ ક્વોરન્ટાઇન કરી લેવામાં આવ્યા હતા. એવનનો કોકો 21મી તારીખ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો.